ટેકનોલોજીના યુગમાં હવે જુગારીઓ પણ હાઈટેક થયા છે. સિટી પોલીસે ઓનલાઈન એપ્લિકેશનના મારફતે સટ્ટા બેટિંગના પૈસા ટ્રાન્સફર કરી જુગાર રમાડતા ત્રણને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇન્દોરના અને મુંબઈના બે બુકી દિનેશ તથા હરીશને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ આંકડાનો જુગાર મંગળ બજારમાં પર્સની દુકાનની આડમાં રમાતો હતો. પાણીગેટ ખાનગા મોહલ્લામાં માસૂમ ચેમ્બર્સમાં રહેતો સોઇલ ઉર્ફે સોનુ મેમણ અને તેનો ભાઈ મોહસિન મંગળ બજારમાં સહેજાદ મેમણની દુકાનમાં મોબાઈલ ફોન પરથી ઓનલાઈન આંકડા લખાવે છે તેવી માહિતી સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ આઝાઝ સુરવેને મળી હતી, જેના આધારે ગુરુવારે મોડી સાંજે પોલીસે દુકાન નંબર 116માં દરોડો પાડ્યો હતો. પોલીસને દુકાનમાંથી ત્રણ આરોપીઓ મળી આવ્યા હતા, જેમાં બે સટોડિયા મોબાઈલ પર ઓનલાઈન જુગાર રમતા હતા. પોલીસે આરોપી સોહિલ મેમણનો મોબાઈલ ચેક કરતા તેના વોટ્સએપમાંથી હરીશ નામના શખ્સને ઓનલાઈન મોકલેલી 24 જેટલી આંક ફરકના આંકડા લખેલી ચિઠ્ઠી મળી હતી. વોટ્સએપ પર ચિઠ્ઠી મોકલીને પેટીએમ તથા ફોનપે એપ્લિકેશન મારફતે બુકીને પૈસા ટ્રાન્સફર કરાતા હતા, જેમાં પેટીએમ થકી સોહિલે ઇન્દોરના બુકી હરીશ અટવાણીને રૂપિયા 1000 ટ્રાન્સફર કર્યા હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે આરોપી મોહસિન મેમણના ફોનમાંથી પણ સટ્ટા બેટિંગની ત્રણ ચિઠ્ઠીઓ મળી હતી, જેમાં મિલન અને મિલન બેન્ડની સામે પણ આંકડા દર્શાવેલા હતા. મોહસિને તેના સાગરીત સોહિલ ઉર્ફે સોનુ મેમણને સટ્ટાની રકમ રોકડેથી ચૂકવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 2860 તથા બે મોબાઈલ ફોન કબજે લીધા હતા. પોલીસે દુકાનમાં જુગાર રમાડનાર પરસના વેપારી સહેજાઝ સલીમ મેમણને પણ સકંજામાં લીધો હતો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.